સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસવાસીઓએ મીઠાઈની મિજબાની અને ફટાકડાની આતશબાજી વચ્ચે સૌથી મોટા દિવાળીના તહેવારની કરી ઉજવણી. નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે અગ્રણીઓ તેમજ અધિકારીઓએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓને પાઠવી શુભકામનાઓ. દિવાળી ટાણે ફૂલોની માંગ વધી જતા ફૂલોના ભાવમાં બમણો વધારો. અતિવૃષ્ટિના પગલે ફૂલોની સ્થાનિક ખેતી નષ્ટ થઈ જતા બહારથી આવતા ફૂલ બમણી કિંમતે ખરીદવા લોકો મજબૂર. બાબરના મીઠા ગામ નજીક નર્મદા કેનાલમાં 20 ફૂટ મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણીની રેલમછેલથી ખેડૂતોમાં આક્રોશ. ધાનેરા બજાર સમિતિએ દિવાળી ટાણે જ મૃતક ખેડૂત ખાતેદારોના વારસદારોને સહાયના ચેક અર્પણ કરી ખેડૂત પરિવારોના જીત્યા દિલ. સિદ્ધિરાત્રી તરીકે ઓળખાતી કાળી ચૌદસની ઘનઘોર રાતે સ્મશાન ગૃહોમાં સાધકો દ્વારા કઈ રીતે કરાય છે ડરામણી સાધના, જુઓ બીકે ન્યૂઝ ચેનલનો આંખે દેખ્યો અહેવાલ. આજે દીપોત્સવી પર્વ પ્રસંગે અમારા દર્શકો સહિત તમામ બનાસવાસીઓને બીકે ન્યૂઝ ચેનલ પરિવાર હાર્દિક અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવે છે. હવે જોઈએ સમાચારો વિગતવાર. આજે આસો સુદ અમાસ એટલે કે પ્રકાશનું પર્વ ગણાતા દિવાળીનો તહેવાર. આજે વિક્રમ સંવત 2073નો છેલ્લો દિવસ છે. આજે દીપોત્સવી પર્વની ઉજવણી સાથે જ 2073નું વર્ષ વિદાય લઈ રહ્યું છે અને આવતીકાલ શુક્રવારથી વિક્રમ સંવત 2074ના નૂતન વર્ષનો મંગળ પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે આજે વર્ષના છેલ્લા દિવસે બનાસવાસીઓએ પણ મીઠાઈની મિજબાની અને ફટાકડાની આતશબાજી સાથે દિવાળીની ઉજવણીનો આનંદ માણ્યો હતો અને આ સૌથી મોટા તહેવારની હરખફેર ઉજવણી કરી હતી. દરમિયાન આજે વિક્રમ સંવત 2073ના વર્ષની વિદાય અને આવતીકાલથી વિક્રમ સંવત 2074ના નવલા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બનાસકાંઠાની એકમાત્ર લોકપ્રિય અને વિશ્વસનીય ન્યૂઝ ચેનલ બીકે ન્યૂઝ ચેનલના મેનેજિંગ ડિરેક્ટર અને જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ મગનલાલ માળીએ પણ નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે બીકે ન્યૂઝ ચેનલના દર્શકો સહિત તમામ બનાસવાસીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી નવું વર્ષ સૌ કોઈ માટે ફળદાયી અને યશસ્વી નીવડે તેવી મંગળ કામનાઓ વ્યક્ત કરી છે. મારા બનાસકાંઠાના વાલા બનાસવાસીઓને દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નૂતન વર્ષાભિનંદન. આવતું નવું વર્ષ આપ સૌને આરોગ્યપ્રદ નીવડે, સુખમય નીવડે અને આપની નામના વધે તેવી પ્રભુને પ્રાર્થના. મિત્રો, ગત વર્ષમાં આકાશી આફતના હિસાબે બનાસકાંઠાએ ઘણું નુકસાન વેઠ્યું હતું. આપણા ઘણા બનાસવાસીઓના એમાં જીવ પણ ગયા હતા. સરકાર આપણી સાથે રહી, આજના તબક્કે સરકારનો પણ આભાર માનીએ, સાથે સાથે આગામી નવું વર્ષ આપણને કોઈ પણ જાતની મુસીબતથી બચાવે તેવી પણ પ્રભુને પ્રાર્થના. આગામી દિવસોમાં આવતું નવું વર્ષ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીઓનું વર્ષ છે. નજીકના સમયમાં પણ વિધાનસભાની ચૂંટણીઓ, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતની ચૂંટણીઓ પણ આવી રહી છે. લોકશાહીના મોટા પર્વ એવા આ ચૂંટણીઓમાં
આપણે સૌ જંગી મતદાન કરીએ, પ્રજાના વચ્ચે રહેતા, પ્રજાનું હિત જોતા લોકસેવકોને આપણે પસંદ કરીએ, તેમને જીતાડીએ. ફરી એકવાર નવા વર્ષની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ, નૂતન વર્ષાભિનંદન. અસ્તુ, ભારત માતા કી જય. દર વર્ષે નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે જિલ્લાના રાજકીય મહાનુભાવો તેમજ અધિકારીઓ પણ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓ પર શુભકામનાઓની સરવાણી રિલાવે છે. ત્યારે આ વર્ષે પણ બીકે ન્યૂઝ ચેનલ નૂતન વર્ષની શુભકામનાઓ માટે મજબૂત માધ્યમ બની રહી છે. આ વર્ષે પણ કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી, જિલ્લા કલેક્ટર દિલીપકુમાર રાણા, જિલ્લા પોલીસ અધિક્ષક નીરજકુમાર બડગુજર સહિત અન્ય મહાનુભાવોએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી દરેક બનાસવાસીઓને નૂતન વર્ષના અભિનંદન પાઠવી શુભકામનાઓની સરવાણી રેલાવી છે. સ્વામવત 2074 અને દિવાળીનું પર્વ અને નૂતન વર્ષ બનાસકાંઠાની પ્રજાને, બનાસકાંઠામાં રહેતા સૌ કાર્યકર્તાઓ, ભાઈઓ, બહેનો, વેપારીઓ, ખેડૂતો, મજૂરો, સમગ્ર જનતાને મારા તરફથી દિવાળીની શુભકામનાઓ અને નવા વર્ષના સૌને મારા નૂતન વર્ષાભિનંદન. નવું વર્ષ આપનું, આપના પરિવારનું સારું જાય, આપની પરિવાર પ્રગતિ કરે, સુખમય જાય અને આપને કોઈ વિઘ્ન ના આવે અને આપણો પરિવાર ખૂબ સુખી થાય એવી મારી શુભેચ્છાઓ. ગુજરાતમાં શ્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી સરકાર અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈના નેતૃત્વવાળી સરકારે જે રીતે વિકાસની હરણફાળ ભરી છે, તો ગુજરાત અને દેશને મજબૂત કરવા માટે આપણે સાથે મળીને નવા વર્ષમાં સંકલ્પ કરીએ કે સંકલ્પથી સિદ્ધિ કી ઓર. અને પ્રધાનમંત્રીનું એક સ્વપ્નું છે કે 2022 સુધીમાં સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, એક ડિજિટલ ઇન્ડિયા ભારત અને ભારત એક શક્તિશાળી રાષ્ટ્ર બને એના માટે આ નવા વર્ષમાં આપ સૌ સહયોગ આપો અને સંકલ્પ પણ કરો. ફરીથી આપ સૌને નૂતન વર્ષાભિનંદન, દિવાળીની શુભકામનાઓ. બનાસકાંઠાના લોકોને આવનારી દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવનારું વર્ષ લોકો માટે મંગલકારી અને સફળતા આપનારું રહે એ માટે પ્રભુને પ્રાર્થના. લોકોનું મંગલ થાય અને સારા સારા કાર્યો થાય એવી શુભેચ્છાઓ. સાથોસાથ આગામી સમયમાં ચૂંટણી આવનાર છે, એટલે બધા લોકોને અપીલ છે, જે લોકો 18 વર્ષથી ઉપરના છે, કે પોતાનો પવિત્ર મતદાનની જે ફરજ છે એ અદા કરે અને મેક્સિમમ માત્રામાં ચૂંટણીમાં પાર્ટિસિપેટ કરે. સાથોસાથ અત્યારે 9 થી 25 તારીખની વચ્ચે BLO આપના બૂથ વિસ્તારમાં છે, ઘરે ઘરે ફરી રહ્યા છે. કોઈનું નામ ઉમેરવાનું બાકી હોય તો મતદાર યાદીમાં પોતાનું નામ ઉમેરાવે અને નામ ઉમેરાવી અને પોતાની પવિત્ર ફરજ છે એ અદા કરે. દીપાવલીના શુભ પર્વ પર હું બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને, બનાસકાંઠા પોલીસ પરિવાર વતી ખૂબ જ હાર્દિક શુભેચ્છા પાઠવું છું અને જે આવનાર નવા વર્ષ છે એની પણ શુભેચ્છા પાઠવું છું. જે આવનાર દીપાવલીના પર્વ છે એ ખૂબ જ આપના માટે મંગલમય રહે અને ખૂબ જ આપની સુરક્ષિત દીપાવલી રહે આવી મારી હાર્દિક શુભેચ્છા છે. બનાસકાંઠા પોલીસ અને બનાસકાંઠા જિલ્લાના જે નિવાસીઓ છે એને વચ્ચે એક જે સુરક્ષા સેતુ છે એ આવનાર વર્ષમાં ખૂબ જ મજબૂત થાય અને આ દીપાવલી જે પ્રકાશના પર્વ છે એ ખૂબ જ આપના માટે મંગલમય રહે આવી મારી શુભેચ્છા છે. અને જે આપણા પ્રજાજનો છે એ પોલીસના આઈઝ એન્ડ ઇયર તરીકે પણ કામ કરે છે અને કોઈ પણ ગુનેગારની માહિતી કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિની માહિતી પોલીસને કેવી ટેલિફોનથી કે સોશિયલ મીડિયા મારફતે પહોંચાડે, જેનાથી ગુનાખોરી જે છે ઓર ઓછી થાય અને જે આવનાર નવા વર્ષ છે એ આપના માટે ખૂબ જ સુરક્ષિત રહે આવી મારી હાર્દિક શુભેચ્છા છે. દિવાળીના પાવન પર્વ પ્રસંગે અને નૂતન વર્ષ નિમિત્તે આપ સર્વને હું શુભકામના પાઠવું છું. આપનો પરિવાર સુખમય, સમૃદ્ધિમય, આનંદમય, આરોગ્યપ્રદ
આપના પરિવાર સાથે આવનારા વર્ષમાં આપ લોકો ખૂબ જ આનંદપૂર્વક આપનો પરિવાર રહે એવી આપને શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે આપે મને 2012માં ધારાસભ્ય પદ તરીકે પાલનપુર વિધાનસભાના ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ અપાવ્યું હતું એટલે હું આપનો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનું છું. આપે જે મારા અંદર વિશ્વાસ મૂક્યો અને હું પ્રમાણિકતાથી આ વિસ્તારના કામો માટે સતત સરકારમાં રજૂઆત કરતો રહ્યો છું એટલે આપે મૂકેલા વિશ્વાસને મેં ટકાવી રાખ્યો છે અને આપ મારામાં જે પણ વિશ્વાસ રાખશો એ વિશ્વાસને હું હંમેશા ટકાવી રાખીશ. આજની શુભ પ્રભાતે નવા વર્ષના તમામ ડીસા મતદાર વિભાગના ભાઈ બહેનો, યુવા મિત્રો, વિદ્યાર્થીઓ, સમગ્ર જિલ્લાના ભાઈઓ, ખેડૂતો બધાને નવા વર્ષની શુભકામનાઓ પાઠવું છું. આ વર્ષની અંદર કુદરતે ફ્લડની મોટી આફત આપી છે, સાથે સાથે બટાકા વગેરેના ભાવમાં પણ ખૂબ માર આપી છે. ભગવાનને પ્રાર્થના કરું કે આ ખેડૂતને હિંમત આપે, બીજા દરેક ક્રોપની અંદર સફળતા આપે જેથી ખેડૂત ભાગી ગયો છે ઊભો થાય. ખેડૂત માત્ર ભગવાન ભરોસે છે, ધરતી માનો પુત્ર છે અને વધાર ભગવાન તારો છે અને તું આમાંથી તારજે એવી નવા વર્ષની હું પણ તમામ ભાઈ બહેનો ખેડૂતો વતે ભગવાનને વિનંતી પ્રાર્થના કરું છું. બધાને ભગવાન સુખી રાખે, તંદુરસ્ત રાખે, વિદ્યાર્થી બંધુઓને ભાઈ બહેનોને ખૂબ જ આગળ વધારે અને ભગવાન આવી કદી આફત ના આવે એવી ભગવાનને પ્રાર્થના સાથે નવા વર્ષની બધાને શુભકામનાઓ. નવા વર્ષના રામ રામ, સાલ મુબારક, હેપી ન્યુ યર. બનાસકાંઠાવાસીઓને દિવાળીમાં આપ સૌને મારા ખૂબ ખૂબ રામ રામ. દિવાળીની આપ સૌને શુભેચ્છા પાઠવું છું અને નવા વર્ષની, નવું વર્ષ પરમ કૃપાળુ પરમાત્મા આપ સૌને સુખી, સુખ, શાંતિ અને સમૃદ્ધિ અને સારું આરોગ્ય આપ સૌના પરિવારમાં રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું છું. આવનારું નવું વર્ષ આપ સૌ માટે, સમગ્ર વિસ્તાર માટે અને સમગ્ર લોકો માટે સુખાકારીનું વર્ષ બની રહે એવી આપણે સૌએ ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ. સાથે સાથે નવા વર્ષની અંદર આપણે સૌએ સાથે મળી અને સમગ્ર રાષ્ટ્ર માટે, રાષ્ટ્રની અંદર એકતા, ભાઈચારો આ જળવાઈ રહે એ માટેના સૌએ સાથે મળી અને સઘન પ્રયાસ કરીએ અને ગરવી ગુજરાતને વધુ વેગવંતુ ગુજરાત બને અને આપણે સૌએ સાથે મળી એક થઈ અને કામ કરીએ એ જ અભિર્થના. અસ્તુ ભારત માતા કી જય. ભારતીય સંસ્કૃતિમાં દર વર્ષે નવા વર્ષના દિવસે એકબીજાને શુભકામનાઓ પાઠવવાની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. બનાસકાંઠાના ડીસા શહેરમાં પણ નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા દર વર્ષે સ્નેહ મિલન સમારંભો યોજવામાં આવે છે, જેમાં ડીસાના અગ્રણીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પરસ્પર નૂતન વર્ષના અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવે છે. આ વર્ષે પણ રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા આવતીકાલે શુક્રવારે સવારે 8:30 થી 9:30 દરમિયાન ડીસાની ચિમનલાલ હંસરાજ દોશી પ્રાથમિક શાળા ખાતે પરંપરાગત રીતે નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહનું આયોજન કરાયું છે. નૂતન વર્ષની શુભકામનાઓ આપ લે માટે મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડતા આ સ્નેહ મિલન સમારોહમાં ડીસાના નગરજનોને મોટી સંખ્યામાં ભાગ લેવા રોટરી ક્લબ ઓફ ડીસા દ્વારા ખાસ અનુરોધ કરાયો છે. દિવાળી ખુશીઓ મનાવવાનો તહેવાર ગણાય છે અને મીઠાઈની મિજબાની માણ્યા વગર દિવાળીની ઉજવણી ફિક્કી જ બની રહી છે તે સ્વાભાવિક છે. ત્યારે આ વર્ષે જીએસટીની જોગવાઈઓ અમલી બન્યા બાદ મીઠાઈના ભાવમાં વધારો થયો હોવા છતાં લોકોએ ખિસ્સાની પરવા કર્યા વગર દિવાળી મનાવવા હોંશભેર મીઠાઈની ખરીદી કરી હતી. ડીસાના મીઠાઈના વેપારીએ જણાવ્યું હતું કે આ વર્ષે પણ મીઠાઈના વેચાણમાં કોઈ ઘટાડો નોંધાયો નથી. આ વખતે જીએસટીના હિસાબે થોડી ગરાગીની અંદર મંદીની અસર વર્તાય છે, છતાં પણ લોકો તહેવાર ઉત્સાહથી બનાવે છે અને ગરાગીનું પ્રમાણ સારું ચાલે છે. ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની સત્તાવાર જાહેરાત પૂર્વે વિવિધ સમાજો પણ તેમને પ્રતિનિધિત્વ મળે તે માટે જોર લગાવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં વસતા ધાનધાર પ્રજાપતિ સમાજે પણ જે પક્ષ સમાજની કદર કરે તે પક્ષને જ સમર્થન આપવાનો ઈરાદો જાહેર કર્યો છે. ધાનધાર પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા 180 ગામ
ધાનદાર પ્રજાપતિ સમાજની ચૂંટણીલક્ષી ડિબેટ પાલનપુર ખાતે ધનિયાણા ચોકડી નજીક આવેલ 42 ગોળ પ્રજાપતિ સમાજના છાત્રાલયમાં યોજાઈ હતી. સમાજના રાજકીય આગેવાન અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ, સુરેશભાઈ પ્રજાપતિ, સમાજના પૂર્વ પ્રમુખ અને પાલનપુર તાલુકાના ભાજપના વર્તમાન પ્રમુખ લાલજીભાઈ પ્રજાપતિની અધ્યક્ષતામાં યોજાયેલ આ ડિબેટમાં 7 ગોળ પ્રજાપતિ સમાજના પ્રમુખો, મંત્રીઓ તેમજ વિવિધ કમિટીના હોદ્દેદારો તેમજ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ડિબેટમાં રાજકીય વિશ્લેષણ સંદર્ભે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડગામ અને પાલનપુર તાલુકાના 180 ગામના પ્રજાપતિ ભાઈઓએ ઉપસ્થિત રહી જે પક્ષ સમાજની કદર કરે તેની સાથે રહેવાની ખાતરી આપી હતી. આ ડિબેટનું સફળ આયોજન અને સંચાલન પ્રજાપતિ યુવા સંગઠન દ્વારા કરવામાં આવ્યું હતું. આજ રોજ 42 ગોળ કેળવણી મંડળની છાત્રાલયની અંદર 180 ધાનેદાર પ્રજાપતિ સમાજની એક અગત્યની મિટિંગ મળી, જેમાં 180 ધાનેદાર સમાજના પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી તથા હોદ્દેદારો તથા અમારા 7 ગોળના પ્રમુખશ્રીઓ, જુદા જુદા ગોળના પ્રમુખશ્રીઓ હાજર રહ્યા. સાથે YPS એટલે અમારા યુવા સંગઠનના યુવાનો તથા આગેવાનો હાજર રહ્યા અને રાજકીય બધી ચર્ચાઓ થઈ. જે પક્ષ અમારી સાથે અમારા સમાજની કદર કરશે એની જોડે આખો પ્રજાપતિ સમાજ એની જોડે રહેશે. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિવાળી ટાણે ફૂલોની માંગ વધી જતા ફૂલોના ભાવમાં બમણો વધારો. અતિવૃષ્ટિના પગલે ફૂલોની સ્થાનિક ખેતી નષ્ટ થઈ જતા બહારથી આવતા ફૂલ બમણી કિંમતે ખરીદવા લોકો મજબૂર. બાબરના મીઠા ગામ નજીક નર્મદા કેનાલમાં 20 ફૂટ મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણીની રેલમછેલથી ખેડૂતોમાં આક્રોશ. ધાનેરા બજાર સમિતિએ દિવાળી ટાણે જ મૃતક ખેડૂત ખાતેદારોના વારસદારોને સહાયના ચેક અર્પણ કરી ખેડૂત પરિવારોના જીત્યા દિલ. સિદ્ધિરાત્રિ તરીકે ઓળખાતી કાળી ચૌદસની ઘનઘોર રાતે સ્મશાન ગૃહોમાં સાધકો દ્વારા કઈ રીતે કરાય છે ડરામણી સાધના, જુઓ BK ન્યૂઝ ચેનલનો આંખે દેખ્યો અહેવાલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. સુખમય અહેસાસ જગાવે, ઘરને સુંદર ઘર બનાવે, સ્વપ્નાઓની સુવાસ અનેરી આનંદ ટાઇલ્સ ગેલેરી. હોલસેલ ભાવનો એકમાત્ર રિટેલ શોરૂમ એટલે આનંદ ટાઇલ્સ ગેલેરી, જેમાં આપને મળશે અદ્ભુત વેરાયટી. સફારી, સેરા, કજારિયા, જેગુઆર, એસ્ટ્રલ, ફિનોલેક્સ, આશીર્વાદ અને ફિટવેલ જેવી બ્રાન્ડેડ કંપનીની ટાઇલ્સો, CP ફિટિંગ્સ, સેનિટરી વેર અને પાઇપો તથા સિન્ટેક્સ અને ધરતી જેવી બ્રાન્ડેડ કંપનીની પાણીની ટાંકીઓ તેમજ KSB કંપનીની પાણીની મોટરો મળશે. તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. આનંદ ટાઇલ્સ ગેલેરી, મુરલી ટાયરની સામે, ડીસા પાલનપુર હાઈવે, ડીસા. સંપર્ક જિગ્નેશભાઈ સાધુ, રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રશાંતભાઈ અગ્રવાલ. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હાઈ સ્પીડ ગાડીઓ માટે, હાઈ સ્પીડ રોડ માટે, હાઈ સ્પીડ જિંદગી માટે બ્રિજસ્ટોન ટાયર. બ્રિજસ્ટોન ટાયર મોંઘું છે પણ બીજી બધી કંપનીઓ કરતા સસ્તું છે. ના ના, એમ કહો કે લાંબા ગાળે ફ્રીમાં પડશે. તમારા કિંમતી સમય માટે, તમારી કિંમતી ગાડીઓ માટે, તમારા કુટુંબની અમૂલ્ય જિંદગી માટે. બ્રિજસ્ટોન ટાયર, અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર ના સ્પેશિયાલિસ્ટ. લડવી નદી પાસે, ડીસા હાઈવે, પાલનપુર. ફોન નંબર 267474. અશોક ઓટો, તેનો વિશ્વાસ મોટો. હિના જ્વેલર્સ. જ્વેલર્સ 916 સોના તેમજ ચાંદીના દાગીના તૈયાર તેમજ ઓર્ડરથી બનાવી આપવામાં આવશે. પ્રોપરાઇટર ચોકસી ઓખાજી ખેમાજી, જૂની શાક માર્કેટ,
લેખરાજ ચાર રસ્તા, ડીસા. વેલકમ ટુ સ્ટુડિયો 11 લેડીઝ બ્યુટી પાર્લર એન્ડ સ્પા, કે જેમાં તમને મળશે સુવિધાઓ જેવી કે ક્રિએટિવ હેરસ્ટાઇલિંગ, સ્કિન ટ્રીટમેન્ટ્સ, ગુડનેસ ફેશિયલ, મેનિક્યોર, પેડિક્યોર, બ્રાઇડલ મેકઅપ, સ્પા ટ્રીટમેન્ટ્સ, ફૂલ બોડી સ્પા, તણાવ માટે સ્ટ્રેસ થેરાપી, મસલ્સ પેઇન તથા હેડ મસાજ જેવી બોડી ટ્રીટમેન્ટ. દરેક ટ્રીટમેન્ટમાં ઇમ્પોર્ટેડ પ્રોડક્ટ્સનો ઉપયોગ તથા પ્રોફેશનલ સ્ટાફ દ્વારા સર્વિસ. એક મુલાકાત અવશ્ય લો. સ્થળ સ્ટુડિયો 11, બીજો માળ, માઇલસ્ટોન શોપિંગ સેન્ટર, જલારામ મંદિર સામે, રિજમેન્ટ રોડ, ડીસા. મોબાઈલ નંબર 97145420011. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પ્રકાશનું પર્વ મનાતા દીપોત્સવી પર્વની ઉજવણી દરમિયાન ઘર, ઓફિસ તેમજ મંદિરોમાં રોશનીના શણગાર સાથે ફૂલોની સાજ સજાવટનું પણ ખૂબ જ મહાત્મ્ય છે. એટલે દિવાળી વખતે ફૂલોની માંગ પણ ખૂબ વધી જાય છે. ત્યારે આ વર્ષે દિવાળીના તહેવારો ટાણે અન્ય ચીજ વસ્તુઓ સાથે ફૂલોના ભાવ પણ આસમાને પહોંચી જતા લોકોના ખિસ્સા હળવા થઈ રહ્યા છે. જો કે ફૂલોના ભાવ એકાએક ઉચકાઈ ગયા હોવા છતાં લોકો પૂજા અર્ચના તેમજ સાજ સજાવટ માટે ઊંચા ભાવે પણ ફૂલોની ખરીદી કરી રહ્યા છે. હાલ દિવાળીના તહેવારો ઉજવાઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠાના બજારોમાં લોકો વિવિધ ચીજવસ્તુઓની ખરીદી કરી રહ્યા છે. આ વખતે જીએસટીના કારણે ઘણી વસ્તુઓની ખરીદીમાં લોકોને વધારે નાણાં ચૂકવવાનો વારો આવ્યો છે. ત્યારે ભગવાનની પૂજા અર્ચના માટે ખરીદવામાં આવતા ફૂલોના ભાવ પણ આ વર્ષે આસમાને પહોંચી જતા લોકોના ખિસ્સા ઉપર માર પડી રહ્યો છે અને લોકો બમણા ભાવ ચૂકવી ફૂલો ખરીદવા મજબૂર બની રહ્યા છે. ફૂલોના ભાવ અચાનક બમણા થઈ જતા ગ્રાહકો તો મુશ્કેલીમાં મુકાયા જ છે, સાથે સાથે વેપારીઓ પણ મૂંઝવણમાં મુકાયા છે. આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વધુ વરસાદ પડવાના કારણે ફૂલોની લોકલ ખેતી નાશ પામી હોય દિવાળી ટાણે જ ઇન્દોર, રતલામ અને બોમ્બે જેવા શહેરોમાંથી લેવાતો ફૂલોનો જથ્થો બનાસકાંઠાના બજારોમાં વિચરાયો છે. બીજી બાજુ દિવાળીના પગલે ફૂલોની માંગ વધી ગઈ હોય અઠવાડિયા પહેલા 20 રૂપિયાના ભાવે વેચાતા ફૂલહાર 70 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. જો કે ઊંચો ભાવ ચૂકવવા છતાં ગુલાબના ફૂલ તો બજારમાં મળતા પણ નથી. જ્યાં ગુલાબના ફૂલો મળે છે ત્યાં 600 થી 700 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. ફૂલના ભાવમાં એકાએક બમણો વધારો થઈ જતા ગ્રાહકો પણ આર્થિક ભારણ વધી ગયું છે તો વેપારીઓ પણ મજબૂરી વ્યક્ત કરી રહ્યા છે. દિવાળીનો તહેવાર હોવાથી હરેક દુકાન, ઓફિસ, શોરૂમ ત્યાં આગળ શું ચોપડા પૂજન માટે ફૂલની જરૂરત હોય છે આપણે. અને હમણાં મહિના બે મહિના અગાઉ જે વરસાદ પડી ગયો ને એમાં જે આપણું લોકલ ફૂલની આવક હોય ને એ લોકલ ફૂલ આવે જ નહીં, બંધ થઈ ગયા. એના હિસાબે ફૂલ આગળથી આવે, ઇન્દોર, રતલામ, ઉજ્જૈન, અજમેર. જે રેગ્યુલરી ભાવ હતો 15 થી 20 રૂપિયા, એનો અત્યારે ભાવ 50 થી 60 રૂપિયા કિલો થઈ ગયો છે. એ વરસાદ પડવાથી લોકલ ગુલાબ તો ફિનિશ જ થઈ ગયો. આપણે અહીંયા ગુલાબનો ભાવ 700 થી 800 રૂપિયા કિલો છે. દેશી ગુલાબની કોઈ આવક જ નથી અત્યારે. અને ગઈ સાલ કરતાં મંદીનો થોડો માહોલ દેખાય રહ્યો, ઘરાકીમાં બી જોઈએ એવું છે નહીં અત્યારે, ધંધો થોડો ડીમ દેખાય છે. ઉલ્લેખનીય છે કે આ વખતે ફૂલોના ભાવ વધવાના કારણે લોકો પણ ના છૂટકે ઊંચા ભાવો ચૂકવી પોતાની દુકાનો, ઘર અને મંદિરો માટે ફૂલ અને ફૂલહાર ખરીદવા મજબૂર બની રહ્યા છે. બનાસકાંઠામાં સર્જાયેલી પૂર હોનારત બાદ સહાયની ચૂકવણીમાં અન્યાયના મામલે સર્જાયેલો વાપો હજુ એ શાંત પડ્યો નથી. સહાયમાં અન્યાયના મામલે દિવાળી ટાણે પણ અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે દિવાળીના દિવસે જ થરાદ તાલુકાના દાંતિયા ગામના પૂરગ્રસ્ત ખેડૂતો સામૂહિક રીતે થરાદ ગંજ બજાર સંકુલમાં ધસી આવ્યા હતા અને થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલ સમક્ષ ઉગ્ર રજૂઆતો કરી ન્યાયની માંગણી કરી હતી. દાંતિયા ગામના ખેડૂતોએ ગામના સરપંચ સહાયના ફોર્મ ભરવા માટે પૈસા પડાવતા હોવાના ગંભીર આક્ષેપો પણ કર્યા હતા. અને અમારી રજૂઆત એ છે કે ખેડૂતો જોડે દાંતિયા ગામે અન્યાય થઈ ગયો છે. જેને પૈસા મળવા લાયક હતા એમને ઓછા મળ્યા છે અને જેને બીજાને ધોણ નથી થયું એને વધારે મળ્યા છે. અને 25 ખાતાના જે એવા છે કે 25 ખાતાના જે ફોર્મ જ કાઢી નાખ્યા છે એ લોકોએ કે અમારી જોડે ફોર્મ આવ્યા નથી, એવું પણ થયું છે. બોગસ ખાતા પણ ચલાવ્યા છે, બોગસ પૈસા પણ લીધા છે. જે ગરીબ હતો અને નુકસાન હતું એને પૂરી વળતર મળી નથી. એટલે સરકારશ્રીને મારી નિવેદન છે કે અમને આનો ન્યાય આપો અને કદાચ જો અમને ન્યાય નહીં આપો તો અમારે હાઈકોર્ટ કે અમે બધા થરાદ તાલુકાના દાંતી ગામથી અત્યારે અમે પર્વતભાઈ ધારાસભ્યને રજૂઆત કરવા માટે 200 માણસો અત્યારે અહીં આવ્યા છીએ થરાદ મુકામે.
અને ત્યારે સાહેબ હાજર નથી એટલે અમે અમારી એવી રજૂઆત છે કે અમારા 2017માં આવેલા પૂરમાં ખેડૂતોને અન્યાય થયો છે એ બાબતની અમારી રજૂઆત છે. એમાં એવો અન્યાય થયો છે કે અમારા ગામના સરપંચે 1500-2000 રૂપિયા ઉઘરાવી અને લાખભડકથી ખોટા ખાતા દાખલ કરી એમને પૈસા આપ્યા છે અને જે સાચા ખેડૂતો છે એમને પૈસા આપેલ નથી એવી મારી રજૂઆત છે. બીજું કે જેમના ત્યાં નદીના વહેણને પટ નથી એવા ખેડૂતોને પણ એમને પૈસા લાખભડકને પૈસા ઉઘરાવીને આપી દીધા છે. બીજું કે જે લાભાર્થી લાભ લેવા માટે ખેડૂતો હકદાર છે સાચા છે એમને પૈસા મળ્યા નથી અને એમને ઓછા પૈસા નખાવેલ છે. આવો બધો કૌભાંડ આદર્યું છે તો એવી મારી રજૂઆત છે કે આવા બધા ખાતેદારો છે જેમાં મીરાબેન વાઘાભાઈ અજીજીભાઈ સવાભાઈ આવા અમુક ઓગસ્ટ અને ખોટા એમ કે ખાતા ઊભા કરી એમને પૈસા સરપંચે લઈ લીધા છે તો આવા ખાતા ક્યાંથી આવ્યા અને એમાં પૈસા ક્યાંથી નાખ્યા તો સરકાર આવી ગ્રાન્ટ કરવા માટે ચૂકવેલ નથી છતાં બી આવું કૌભાંડ કેમ કર્યું. અને બીજું કે જે ખેડૂતો આ લાભ લેવાના હકદાર છે એમને કેમ પૈસા મળતા નથી એવી અમારી નમ્ર વિનંતી અને રજૂઆત છે. શું નામ તમારું? એ અને બીજું કે એક સર્વેમાં અમુક સર્વે નંબરમાં બબે 3-3 વખત પૈસા એ લોકોએ નખાવી દીધા છે. બનાસકાંઠાના સરહદી વિસ્તાર માટે નર્મદા યોજનાની કેનાલ આશીર્વાદ રૂપ બની છે, પરંતુ નબળા બાંધકામના પગલે કેનાલોમાં ભંગાણની ઘટનાઓ રોજિંદી બની ગઈ હોય ખેડૂતોને વગર વાંકે મસમોટું નુકસાન પણ વેઠવું પડે છે. દિવાળીનો તહેવારના ટાણે જ પણ કેનાલોમાં ભંગાણનો સિલસિલો અટક્યો નથી. ગઈ રાત્રે બાબર તાલુકાના મીઠા ગામની સીમાથી પસાર થતી કેનાલમાં 20 ફૂટનું મસમોટું ગાબડું પડતા ખેડૂતોના ખેતરોમાં કેનાલનું પાણી ફરી વળ્યું છે. આ કેનાલ પર ગેટ નાખવાની કામગીરી હાથ ધરાઈ હોય કેનાલ વચ્ચે પાળો કરતા આ ગાબડું પડ્યું છે. ગેટ નાખવાની કામગીરી પણ એકદમ ગોકળ ગાયની ગતિએ ચાલતી હોવાથી ગાબડું પડતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કેનાલમાં ગાબડું પડતા આજુબાજુના ખેતરોમાં પાણી ફરી વળવાથી ઊભા પાકને વ્યાપક નુકસાન થયું છે, જેથી ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. મીઠા ગામની સીમાથી પસાર થતી કેનાલ ઉપર ગેટ નાખવાની કામગીરી માટે કેનાલ આડે માટીનો મોટો પાળો કરવામાં આવ્યો હતો, જો કે કોન્ટ્રાક્ટરની ઢીલી નીતિના કારણે આ કામગીરી હજુ પૂર્ણ થઈ નથી. વળી જે ખેડૂતના ખેતરમાંથી કેનાલ નીકળી છે તે ખેતરના બે ભાગ થઈ જતા અવર જવર માટે રસ્તો પણ રહ્યો નથી અને કેનાલ વચ્ચેનો પાળો પણ હટાવાતો નથી, જેથી 50 ગામના ખેડૂતો ભેગા થઈ આ પાળો તોડવા માટે ગયા હતા. જો આ પાળો તોડવામાં આવે તો જ આગળના ગામોના ખેડૂતોને પાણી મળે તેમ છે. બીજી બાજુ ગઈ રાતે સજાલા ભંગાણથી કપાસ સહિતના પાકોને ભારે નુકસાન થતા અસરગ્રસ્ત ખેડૂતો લાલગુમ થઈ ગયા છે. આ ઘટનાના પગલે વિફરેલા ખેડૂતોએ તેમનો રોષ કેમેરા સામે ઠાલવ્યો હતો. સાહેબ રાતે 9 વાગે પાણી આવ્યું કેનાલમાં, પછી 12 વાગે કેનાલ તૂટી. એમના આપણા ખેતરમાં લગભગ 10 ખેડૂતોને નિષ્ફળ થઈ ગયો, કપાસ ને એડા બધું પણ નિષ્ફળ થઈ ગયું. ખૂબ અમે મચ્છા પણ અમારાથી કંઈ કાર્યા બાર્યા છે નહીં, પછી પુલા તણી ગયા ભાઈને ભેહા હેઠે પાણી આવી ગયું લગભગ તો 10 ખેડૂતોને અમારે. એવું મીઠા ગામનું હું વતની છું. ખેતરમાં કેનાલ પડી છે, બે ભાગ પડી જશે, બે વિભાગ પડી જશે. મને ખેડૂતો અડવા જતા નથી, જે બાજુવાળો ખેડૂત છે મને અડવા જતો નહીં. એના માટે હું કેનાલમાં જે બ્રિજ બનતો હતો કમાડિયા માટેનો, એ લોકોએ માટી નાખી હતી, હું હેડતો હતો એના ઉપર બરાબર. આ બધા ખેડૂતો ભેગા થઈ અને મને પૂછપરછ કરી, કેમ તમે પાણી અડવા જતા નહીં ભાઈ, મારા માટે રસ્તો નહીં, તમે થોડા ઘણી મારા માટે હેલ્પ કરો અને મને રસ્તો બનાવી આલે, અને રસ્તો ના બનાવી આલો હોય તો કાંઈ નહીં, પણ એ લોકોની મને મજૂરી લાવી આપો કે મને આ માણસો અડવા દે. હાલ દિવાળીના તહેવારોની ઉજવણી થઈ રહી હોય લોકોની નાણાકીય જરૂરિયાત વધી ગઈ છે. ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલે દિવાળી ટાણે જ મૃતક ખેડૂતોના પરિવારજનોને સહાયના ચેક અર્પણ કરી ખેડૂતોના દિલ જીતી લીધા છે. ધાનેરા બજાર સમિતિની વ્યવસ્થાપક કમિટી દ્વારા ધાનેરા તાલુકામાં કોઈ પણ ખેડૂતનું આકસ્મિક મોત થાય તો તે ખેડૂતના પરિવારને 50,000 રૂપિયાની સહાય આપવાનો નિર્ણય 2001ના વર્ષે લેવાયો હતો. ધાનેરા બજાર સમિતિ છેલ્લા 16 વર્ષથી ખેડૂતો માટે આ સેવાકીય કામ કરી રહી છે. ત્યારે આ વર્ષે પણ દિવાળીના પર્વ પ્રસંગે ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભગવાનદાસ પટેલ, બજાર સમિતિના ડિરેક્ટર મુકેશભાઈ ઠક્કર, ધાનેરા બજાર સમિતિની ટીમ સાથે ધાનેરા તાલુકાના વાલેર, ભાટરામ, સોડાલ, સામરવાડા, રામપુરા, મોટા નેનાવા તેમજ
ધાનેરા શહેરમાં ચાલુ વર્ષે મૃત્યુ પામેલા ખેડૂત ખાતેદારોના ઘર સુધી પહોંચી સતત બે દિવસથી મૃતક ખેડૂત ખાતેદારોના વારસદારોને સહાયના ચેક અર્પણ કરી તેમના દુઃખમાં સહભાગી થઈ રહ્યા છે। ધાનેરા બજાર સમિતિ દ્વારા અલગ અલગ ગામોના 12 જેટલા મૃતક ખેડૂત ખાતેદારોના વારસદારોને 50,000 રૂપિયા લેખે બે દિવસમાં 12,00,000 રૂપિયાની સહાય ચૂકવી આ સેવાકીય કાર્ય સાથે બજાર સમિતિના વહીવટદારોએ દિવાળી પર્વની સાર્થક ઉજવણી કરી છે। આ કાર્યવાહી સંદર્ભે વીકે ન્યૂઝ ચેનલ સાથેની મુલાકાતમાં ધાનેરા બજાર સમિતિના ચેરમેન ભગવાન દાસે જણાવ્યું હતું કે બજાર સમિતિ દ્વારા અપાતી સહાયની આ રકમ મૃતક ખેડૂતોના પરિવારજનો માટે દિવાળી ટાણે ખૂબ ઉપયોગી પુરવાર થશે। ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં અમારી વ્યવસ્થાપક કમિટીએ 2001 થી ધાનેરા તાલુકાનો કોઈ પણ ખેડૂત અકસ્માત રીતે મૃત્યુ પામે તો તેના કુટુંબને 50,000 રૂપિયા સહાય આપવામાં આવે છે। એ અંતર્ગત આ વખતના અમારા બોર્ડમાં ધાનેરા તાલુકાના 12 કેસો જે આકસ્મિક રીતે મૃત્યુ પામેલા હતા તેમને ગઈકાલે 7 ચેક અને આજે 5 ચેક કુલ મળીને 12 ચેકો અકસ્માત મૃત્યુના 50,000 પેટે છ। દર્શક મિત્રો, ફરી સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું। સિદ્ધિ રાત્રિ તરીકે ઓળખાતી કાળી ચૌદસની ઘનઘોર રાતે સ્મશાન ગૃહોમાં સાધકો દ્વારા કઈ રીતે કરાય છે ડરામણી સાધના, જુઓ બીકે ન્યૂઝ ચેનલનો આંખે દેખ્યો અહેવાલ। તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ। શ્રી સુંધા રજૂ કરે છે શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, લાવ્યા છે ગ્રાહકો માટે તદ્દન નવી અને લાભદાયી ગોલ્ડ માસિક બચત યોજના। આ સ્કીમમાં ગ્રાહક રૂપિયા 1,000 થી લઈને 1,000 ના ગુણાંકની રકમ થી સ્કીમમાં જોડાઈ શકે છે, જેમાં 11 માસના સરળ હપ્તા ભરીને મળશે 1 હપ્તાનો આકર્ષક બોનસ। રૂપિયા 1,000 પ્રતિ માસ ચૂકવો, 11 માસ મેળવો, 12 માસના અંતે રૂપિયા 12,000 ના 916 હોલમાર્ક સોના તથા ચાંદીના દાગીના। શ્રી સુંધા ગોલ્ડ જ્વેલર્સ, સોના ચાંદીની હોલમાર્ક જ્વેલરી નું વિશાળ કલેક્શન, નગરપાલિકાની સામે બગીચા રોડ, ડીસા। એજ્યુકા ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા, ધ એકેડમી ઓફ સિલેક્શન ડીસા વર્ગ 1-2-3 ની તમામ પરીક્ષાઓની તૈયારી કરાવતી ઉત્તર ગુજરાતની એકમાત્ર સંસ્થા। તમામ વિષયોનું નિષ્ણાત ફેકલ્ટી દ્વારા શ્રેષ્ઠ શિક્ષણ, ડેલી ટેસ્ટ તથા મેગા ટેસ્ટનું આયોજન, ઉત્તમ ગુણવત્તાયુક્ત સંપૂર્ણ મટીરિયલ, એસી ક્લાસરૂમ અને રીડિંગ રૂમની સુવિધા, 25 વર્ષના અનુભવી પ્રોફેસર તેજસ આઝાદ સરનું માર્ગદર્શન। બીજો માળ સંકલ્પ શોપિંગ સેન્ટર, સ્ટેટ બેંક ઉપર, ગાયત્રી મંદિર પાસે હાઈવે, ડીસા। મોબાઈલ નંબર 87588-178। વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત। જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો। અકસ્માત કેસમાં તાત્કાલિક સારવાર માટેનું અદ્યતન ટ્રોમા સેન્ટર, જે આપને આપની સામાન્ય પ્રવૃત્તિમાં ઝડપથી પરત ફરવા માટે કટિબદ્ધ છે। હાઈટેક મોડ્યુલર ઓપરેશન થિયેટર સ્પેશિયલી ફોર જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી। આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે। સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે, ડીસા। ફોન નંબર 228-772-222-201, મોબાઈલ નંબર 94-294-22-201। વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં। દિવાળીના આગલા દિવસે ઉજવાતા કાળી ચૌદસને સિદ્ધિ રાત્રિ પણ કહેવાય છે અને કાળી ચૌદસની રાત્રે સાધનાનું પણ અનેરું મહાત્મ્ય છે। બીજી બાજુ આજના આધુનિક યુગમાં કાળી ચૌદસના દિવસે બાળકોની આંખમાં કાજલ આંજવાનું મહાત્મ્ય પણ અકબંધ રીતે જળવાઈ રહ્યું છે। કાળી ચૌદસના દિવસે ઘીના દીવાની જ્યોતથી કાંસાના પાત્ર પર મેસ એટલે કે કાજલ પાડી આ કાજલ બાળકોની આંખમાં આંજવામાં આવે છે। આ રીતે કાજલ આંજવાથી બાળકોને દુષ્ટ શક્તિના પ્રભાવ સામે રક્ષણ મળતું હોવાની માન્યતા પ્રવર્તે છે।
કાળી ચૌદસ, જેને વર્ષની સૌથી કાળી રાત તરીકે માનવામાં આવે અને મંત્ર અને મુદ્રા આ પાંચ પંચકારનું મહત્વ ધરાવતી કાળી ચૌદસ પર ભૂતોની સાધના થતી હોવાની લોકવાયકા પણ પ્રચલિત છે. ત્યારે આ રાત્રિના રહસ્ય પરથી પડદો ઉઠાવવા અમારી ટીમ પહોંચી છે આજે સ્મશાનમાં. કહેવાય છે કે કાળી ચૌદસ વર્ષની સૌથી ભયાનક રાત હોય છે અને આ રાત્રે અઘોરીઓ દ્વારા ભૂતોની સાધના કરવા ઉપરાંત મેલી વિદ્યા પણ કરવામાં આવતી હોવાની લોકવાયકા પ્રચલિત છે. કાળી ચૌદસના નામે અઘોરીઓ કેટલાકને ગેરમાર્ગે દોરતા હોય છે અને અસંખ્ય લોકો આ ગર્તામાં ધકેલાઈ જાય છે. તમને જાણીને કદાચ નવાઈ લાગશે કે આ અંધશ્રદ્ધા પાછળ જેટલા અભણ લોકો પાગલ નથી તેનાથી વધુ સંખ્યામાં શિક્ષિત લોકો આ અંધશ્રદ્ધામાં સપડાઈ ગયા છે. કાળી ચૌદસના મેલી વિદ્યાના નામે લોકોના ખિસ્સા કંકેરતા અઘોરી બાવાઓએ જ આ રાત્રિને વધારે ભયાનક બનાવી દીધી છે. રહસ્યોથી ઘેરાયેલી આ રાતનું રહસ્ય શું છે તે જાણવા માટે અમારા રિપોર્ટરે કાળી ચૌદસની કાળી રાત્રે સ્મશાનમાં ચાલતી ગતિવિધિઓ અને અહીં થતા અનુષ્ઠાનનું નિરીક્ષણ કર્યું હતું. હકીકતમાં શું થાય છે કાળી ચૌદસની રાત્રે સ્મશાનમાં, કેવો માહોલ હોય છે આ રાત્રિના સ્મશાનનો, તેની પળે પળ માહિતી જાણીએ અમારા રિપોર્ટર પાસેથી. કાળી ચૌદસની અંધારી રાત, સુમસામ ગળીઓ અને સ્મશાનનો માહોલ આ ત્રણ સમન્વય ભયભલાના કાળજા કંપાવી નાખવા માટે પૂરતા છે. ત્યારે રહસ્યોથી ઘેરાયેલી આ રાતના રહસ્યો પરથી પડદો ઉઠાવવા માટે જ્યારે અમે સ્મશાનમાં પહોંચ્યા ત્યારે ખરેખર અહીંનો માહોલ ખૂબ જ ભયાનક હતો. શ્વાનોના રુદન અને ચીબરીઓની ચિચિયારીઓએ સ્મશાનની બહાર જ અમારું સ્વાગત કર્યું. સ્મશાનમાં પહોંચતા જ અહીં બિરાજમાન મશાણિયાવીર મહારાજના મંદિર પર કેટલાક સાધકો ભોગ ધરાવતા હતા તો કેટલાક લોકો અનુષ્ઠાન કરતા હતા. મશાણિયાવીરના મંદિર પર સાધકો દ્વારા માંસ અને મદિરાનો ભોગ ધરાવવામાં આવતો હતો અને કેટલાક સાધકો શાંત વાતાવરણમાં પ્રચંડ અવાજથી હાકોટા કરતા હતા. કાળી ચૌદસની અંધારી રાત અને સ્મશાનનો માહોલ અને તેમાં અહીંનો નજારો ભલભલાના કાળજા ધ્રુજાવી નાખવા માટે પૂરતો હતો. Thank you.
અનેક રહસ્યો ધરાવતી કાળી ચતુર્દશી રાતને નરકા ચતુર્દશી તેમજ રૂપ ચતુર્દશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એક તરફ આ રાત્રિએ અઘોરીઓ તાંત્રિક અનુષ્ઠાન કરતા હોય છે અને માંસ મદિરા મૈતુન મંત્ર અને મુદ્રાનો ભોગ આપતા હોય છે, તો બીજી તરફ આ અંધારી રાતમાં સદીઓથી લોકોમાં એક મોટું રહસ્ય બની ગયેલી છે અને લોકો આ રાતને લઈ અલગ અલગ ધારણા બાંધીને બેઠા છે. કહેવાય છે કે વર્ષની સૌથી અંધારી આ રાતને સૌથી ભયાનક રાત પણ માનવામાં આવતી હોય છે અને લોકોના મનમાં આ રાતને લઈ ક્યાંક ને ક્યાંક ભય પણ જોવા મળતો હોય છે. આજે કાળી ચૌદશનો પવિત્ર દિવસ છે. અહીંયા અમે સ્મશાનની ભૂમિમાં પવિત્ર ભૂમિમાં પવિત્ર વિધિ કરવા અમે આવ્યા છીએ. લોકોની ધારણા એવી હોય છે કે અહીંયા ખરાબ વિધિ થતી હોય છે, તાંત્રિક વિધિ થતી હોય છે, પણ આવી કોઈ વિધિ નથી હોતી. હું લગભગ 7-8 વર્ષથી અહીંયા અમે પૂજારીની સાથે પૂજા કરવા આવીએ છીએ, વિધિ કરવા આવીએ છીએ. એક યજ્ઞમાં આલીને અમે આહુતિ આલીએ છીએ, પિતૃઓને શાંતિ માટે અમે આહુતિ હાલવા આવીએ છીએ અને સારું આખું વર્ષ સૂક્ષ્મ અને શાંતિ રીતે પ્રસાર થાય એના માટે અમે અહીંયા વિધિ કરવા આવીએ છીએ. આનાથી ફાયદો એક થાય છે કે સુખ આખું વર્ષ સુખ શાંતિમય પ્રસાર થાય છે, ધંધામાં સારું રહે છે અને કોઈ પણ જાતની ચિંતા રહેતી નથી અને દરેક રીતે સૂક્ષ્મય રીતે ભગવાન શાંતિ આપે છે. આ તો હતી તાંત્રિક અનુષ્ઠાનોની વાત, પરંતુ એવું નથી કે કાળી ચૌદશની રાત્રે માત્ર તાંત્રિક અનુષ્ઠાનો કે મેલી વિદ્યાની સાધના થાય છે, પરંતુ આ રાત્રિના કેટલીક શુદ્ધ પૂજા પણ થતી હોય છે. શું હોય છે તે પૂજા અને શું હોય છે તેનો હેતુ તે અંગે જાણકારી મેળવવા માટે અમારા રિપોર્ટર પણ ત્યાં પહોંચ્યા હતા. સ્મશાનમાં એક તરફ અઘોરીઓના તાંત્રિક અનુષ્ઠાનો થતા હતા અને સાધકો શાંત વાતાવરણમાં હાકોટા કરી રહ્યા હતા, તો બીજી તરફ સ્મશાનમાં જ એક અલગ ખૂણામાં કેટલાક સાધકો પવિત્ર સાધના કરતા હતા. સ્મશાનમાં એક પવિત્ર યજ્ઞ યોજી આ સાધકો તેમાં આહુતિઓ આપતા હતા અને જગ કલ્યાણ માટે સાધના કરતા હતા. એક જ સ્થળ પર અલગ અલગ વિચારોનો સમન્વય ખૂબ જ દુર્લભ હતો. આ નજારો ચમત્કારથી કંઈક કમ નહોતો કે જ્યાં એક તરફ તાંત્રિક વિદ્યાઓ થતી હોય તો બીજી તરફ થોડા જ કદમો દૂર પવિત્ર પૂજાપાઠ. અમે જ્યારે આ સાધકો પાસે વાત કરી ત્યારે અહીં સાધના કરતા સાધકો તાંત્રિક વિદ્યાની તો હિમાયત કરતા હતા, પરંતુ અનુષ્ઠાનના નામે થતા પંચમકારનો વિરોધ કરતા નજરે પડ્યા. આ સાધકોનું માનવું છે કે માંસ મદિરા મૈથુન મંત્ર અને મુદ્રાથી સાધના કરવી યોગ્ય નથી અને આજકાલ લોકો આવી અંધશ્રદ્ધામાં સપડાઈ રહ્યા છે અને તેનાથી ગેરમાર્ગે દોરાઈ જતા હોય છે. નરક ચતુર્દશી, રૂપ ચૌદશ અને કાળી ચૌદશ આ નામ છે એક જ તહેવારના. દીપોત્સવીના 5 દિવસના તહેવારોમાં ઉજવાતો આ એક તહેવાર છે, પરંતુ આ તહેવારો સાથે અસંખ્ય ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે, જેમાંથી કેટલીક માન્યતાઓ અંધશ્રદ્ધા પ્રત્યે લગાવ ધરાવે છે અને લોકો આ તહેવારને લઈ અલગ અલગ માનસિકતા કેળવે છે. પરંતુ સત્ય હકીકત શું છે તે જાણવા માટે છેલ્લા કેટલાય વર્ષોથી બીકે ન્યૂઝ ચેનલની ટીમ કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં પહોંચે છે અને તેની સત્ય હકીકત ઉપરથી પડદો ઉઠાવી રહી છે. આજે આપણી સાથે છે કાળી ચૌદશની પૂજા અર્ચના કરતા એવા જ એક પૂજારી કે જે અહીં કેવા પ્રકારની પૂજા કરે છે તેની આપણને માહિતી આપશે. જે કાળી ચૌદશની રાત્રે આપ દ્વારા અને સ્મશાનના કેવા પ્રકારની પૂજા કરવામાં આવે? હવે હું ઈશ્વર ભગત છું, ટેકરે મેરડી માતાનું મંદિર છે અને પૂજાપાઠ કરું છું અને અહીંયા આગળ અમે જે હવન કરીએ છીએ
એ અમે ટોપરાનો હવન કરીએ છીએ, પિતૃદેવતાનો હવન કરીએ છીએ અને એનામાં કોઈ બલિ કે કોઈ એવી કોઈ વસ્તુ ચડતી નથી. અને જે બી ભાવિક ભક્તો અહીંયા આગળ આવે છે, શ્રદ્ધાઓ લઈને આવે છે, અહીંયાની રીતે જે માંગણી કરે છે એ એની ઈચ્છા પૂરી કરે છે. ખાસ પ્રકારની પૂજાની અંદર શું મહત્ત્વ હોય છે અને લોકોની જે માન્યતાઓ હોય છે કે આ કાળી ચૌદશની પૂજામાં બલિ આપવામાં આવે છે, દારૂનું સેવન કરવામાં આવે છે, તો એ બાબતમાં કેટલી સત્યતા છે? અહીંયા આગળ એવી વસ્તુ કોઈ ચડતી નથી, કોઈ બલિ નથી કે બકરા કે બીજું ત્રીજું. અમે એવી પરણા આલીએ છીએ કે આવી વસ્તુ જે ચડાવતા હોય અહીંયાને અમે ના પાડતા હોઈએ છીએ કે આ વસ્તુ અહીંયા આગળ કોઈ દેવી દેવસ્થાન કોઈ આવી વસ્તુ કોઈ લેતા નથી. અને અહીંયા આગળ જે બી મનને શાંતિ લેવા માટે આવે છે અને મનોકામના પૂરી થાય છે. આ હતા કાળી ચૌદશની પૂજા કરતા એવા એક પૂજારી. આપણી સાથે એક સાધક પણ જોડાયા છે કે જેમને મળી અને પૂછીએ કે આ તેઓ અહીં સાધના કરવા આવે છે તે દરમિયાન તેઓ કેવા પ્રકારની પૂજા કરે છે. જે આપણું નામ શું છે? દિનેશભાઈ સોની. દિનેશભાઈ, અહીંયા પૂજા તમે કેવા પ્રકારની કરો છો અને કેવી પદ્ધતિથી કરો? પૂજામાં કંઈ નહીં, અહીં હવન કરીએ છીએ ભગત કે પ્રમાણે હવન કરીએ, વિધિ કરીએ ને પિતૃઓ માટે અને અમારી મનની શાંતિ અને જે અમારા કોઈ પણ કામ અટકતા હોય એ કામ માટે અમે આવીને પૂજા કરીએ છીએ ને અમારા કામ પૂર્ણ બી થાય છે. અને એ સિવાય અમને બીજા બી બહુ લાભ થયા છે અહીંયા આવવાથી. આ સુધી કોઈ એવું નુકસાન નહીં, આ સુધી અહીં નહીં દારૂ કે એવું કંઈ માંસ મટન કે એવી ખોટી કોઈ વસ્તુ અહીં ચડતી નથી અને બધી જે વાતો થાય છે અફવા છે, ખોટી વાતો છે. જે સાધકો અને પૂજારી તમામ લોકો જણાવી રહ્યા છે કે કાળી ચૌદશની રાત્રે જે સ્મશાનમાં પૂજા થાય છે તે પૂજા એકદમ પવિત્ર પૂજા હોય છે, પાક પૂજા હોય છે, પરંતુ લોકોમાં ખોટી માન્યતાના કારણે અત્યારે આ તહેવારને લઈ લોકોમાં અનેક તર્ક વિતર્ક જોવા મળી રહ્યા છે. પરંતુ સત્ય હકીકત એ છે કે કાળી ચૌદશની રાતમાં સ્મશાનમાં થતી પૂજા માત્ર શાંતિ માટે કરવામાં આવે છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ. સોના ચાંદી બજારમાં આજે સોનાનો ભાવ યથાવત રહ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 30,550 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા ઘટીને 40,300 રૂપિયા રહ્યો હતો. રૂપાનો ભાવ પણ આજે 50 રૂપિયા ઘટીને 40,100 રૂપિયા રહ્યો હતો. સમાચારો પૂર્ણ કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચારો ફરી એકવાર. બનાસવાસીઓએ મીઠાઈની મિજબાની અને ફટાકડાની આતશબાજી વચ્ચે સૌથી મોટા દિવાળીના તહેવારની કરી ઉજવણી. નૂતન વર્ષના પ્રારંભ પ્રસંગે અગ્રણીઓ તેમજ અધિકારીઓએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી બનાસવાસીઓને પાઠવી શુભકામનાઓ. દિવાળી ટાણે ફૂલોની માંગ વધી જતા ફૂલોના ભાવમાં બમણો વધારો. અતિવૃષ્ટિના પગલે ફૂલોની સ્થાનિક ખેતી નષ્ટ થઈ જતા બહારથી આવતા ફૂલ બમણી કિંમતે ખરીદવા લોકો મજબૂર. બાબરના મીઠા ગામ નજીક નર્મદા કેનાલમાં 20 ફૂટ મોટું ગાબડું પડતા ખેતરોમાં પાણીની રેલમછેલથી ખેડૂતોમાં આક્રોશ. ધાનેરા બજાર સમિતિએ દિવાળી ટાણે જ મૃતક ખેડૂત ખાતેદારોના વારસદારોને સહાયના ચેક અર્પણ કરી ખેડૂત પરિવારોના જીત્યા દિલ. સિદ્ધિરાત્રિ તરીકે ઓળખાતી કાળી ચૌદશની ઘનઘોર રાતે સ્મશાન ગૃહોમાં સાધકો દ્વારા કઈ રીતે કરાય છે ડરામણી સાધના, જુઓ બીકે ન્યૂઝ ચેનલનો આંખે દેખ્યો અહેવાલ. તો અત્યાર સુધીના સમાચારો
વધુ નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.